ત્યાર પછી હવે નિષ્કુળાનંદ સ્વામી આગળ બીજા સંતનો અખંડાનંદ સ્વામીનો પરચો લખે છે. વળી કહું એક વાત અનુપ, મોટા સંતની છે સુખરૂપ, એક અખંડાનંદ આનંદી, કામ ક્રોધ મન ચડે કે દી. સ્વામી કહે છે અનુપમ વાત છે, હો હા, કોઈ ઉપમા ના આપી હગા એવી વાત છે, મોટા સંતની છે આ, સુખરૂપ છે, સાંભળનારાને સુખ થાય એવું છે. અખંડાનંદ આનંદી, વરી ડબલ લખ્યું સ્વામી, અખંડ આનંદ છે વળી પાછા આનંદી, હે ભગવાનનો અખંડ આનંદ, એવા આનંદમાં મશગુલ, કોઈ આ જગતનું પડ્યું જ ન હોય એને, સમજ્યા, હા, જગતથી વિરક્ત જ હોય, સદાય આનંદમાં હોય, એને કોઈ દુઃખી કરીએ ન શકે, હે દુઃખ દેનારા એને એને દુઃખે ન આપી શકે. સુખ દુઃખમાં જેનું મન ડગે નહીં, ભય વિગ્રહ વિપત્તિ આવે, માને અપમાને મન ન ડોલાવે, માન થાય અપમાન થાય પણ મન પાળે ક્યારે પણ ડોલાય નહીં. માનમાં જે ફૂલાઈ ન જાય અને અપમાનમાં જે કરમાય નહીં, હે માનમાં જે ચડે નહીં અને અપમાનમાં કરમાય નહીં, એને સાધુ કહેવાય. સદા સુખિયા સમજણ મય, સદાય સમજણમાં પાછા સુખિયા, અને હરે ફરે હરિ નિચ્છાથી, ભગવાન ઈચ્છાથી હરે ફરે. આમ કરતાં કરતાં એક વખત એકલા નીકળી ગયા, હો પેલે આગળમાં સંતો મહારાજના વખતમાં ઘણા એકલા નીકળતા, એટલે કોઈ સાથે નહીં સંત. અને આમ કરતાં કરતાં આગળ જતાં જતાં એક જંગલ આવી ગયું, ઘાટું જંગલ, અને એની અંદર કોઈ માણસ દેખાય નહીં, અને પશુઓ બહુ ફરે, ભયંકર એવા પશુઓ ફરતા હતા. આમ કરતાં સ્વામી એ મહારાજની મસ્તીમાં, મહારાજની ધૂનમાં આગળ હાલા જાય, એ મહારાજનું ભજન કરતા જાય, સ્મરણ કરતા જાય, અને આગળ હાલા જાય, જેમ હાથી હાલો જાય ને, એ હાથી હાલો જાય, એને કંઈ કોઈનો ડર ન હોય, એ કૂતરા પાછળ ભલે ભસ્યા કરે ને, ભલે સ્વામી લખ્યું ને, જેમ ગજ જાય બજારે ભસી, કુસ્વાન મરે બહુ ભસી ભસી, તે હાથીને શંકા કસી, હે હાથીને એવી શંકા ન હોય. એમ આપણે એ આ સત્સંગમાં છીએ, કોઈ આપણું એ માન કરે, કોઈ અપમાન કરે, તોય પણ આપણે એ જોવું નહીં, એ એ તો બધાએ કેના જેવું જાણવું, કૂતરા ભસ્યા કરે, હા આપણે તો હાથીની પેઠે આનંદમાં ભગવાનનું ભજન કરવું. અખંડાનંદ સ્વામીએ આગળ આમ નીકળી ગયા ને ચાર વાઘ આવ્યા, આમ આવો ચાર વાઘ ઓચિદાના નીકળ્યા, ત્યારે સ્વામીએ જાણ્યું કે આજે તો આ દેહનો કાળ આવી ગયો, હવે હવે આ વાઘ તો મારી ખાશે, ભલે ખાય, કે એક દીત મરવાનું છે ને, એ વહેલું ઘણા દિવસે જાઉં કે આજે જાઉં, શું વાંધો એમાં, એમ સ્વામી આનંદમાં જ રહ્યા. માટે આજ થયું અતિ સારું, વાઘ અર્થે આવ્યું તન મારું, હવે વેળ ન કરવી કાંઈ, જાવો વહેલો વાઘ પાસે ધાઈ. વાઘ તો આમાં ઊભા પણ આગળ ના આવી ગયા, ઊભા રહી ગયા. સ્વામીએ વિચાર કર્યો કે આજે તો ઠીક થયું, ભગવાને દયા કરી કે આ શરીર છે એ વાઘના પેટમાં જશે, નહીં તો બારી નાખત, પણ આજે તો આ વાઘને માટે આવ્યું, કામ થઈ ગયું. પણ હવે આ વાઘ આવતા કેમ નથી, હે સામે ઊભા કેમ રહી ગયા, એટલે સ્વામી આગળથી સામે ગયા. હો ચાલ્યા અખંડાનંદજી જ્યારે, આવ્યા અલ્લ બેલો વારે ત્યારે, જાણ્યું જન્નાને મારશે વાઘ, બહુ કષ્ટ થશે તન ત્યાગ, તે તો મુજથી કેમ સેવાય, જો હું દાસને દુઃખ થાય. આમ સ્વામી પછી આગળ જવા માંડ્યા, એટલે પછી મહારાજે વિચાર કર્યો કે મારા સંતને જો આમ વાઘ મારી નાખે તો પછી મને બધા એમ કહેશે કે આ સ્વામિનારાયણ છે એ ભગવાન નથી, એનું ભજન કરનારા એક સંતને વાઘ મારી નાખે ખાઈ જાય, એના થકી આ સ્વામિનારાયણ રક્ષણ ન કરે. તો મહારાજ કહે છે કે મને બધા સાંભળાવશે, હો એટલે મારે તો એનું રક્ષણ તો હવે જ કરવું, અને મારા સંતને આમ દુઃખી કરે ને દુઃખમાં શરીર પડે એમ નહીં, સેજે સેજે પડે એ બરાબર, પણ દુઃખ ન થવું જોઈએ, એમ કરીને મહારાજ ત્યાંથી એ મહારાજ પછી રક્ષણ કરવા માટે આવ્યા. અવશ્ય મારે તો એ સંકટમાંથી ઉગારવા છે, એમ શ્રીજી મહારાજે
વિચાર કરી અને સ્વચી મહારાજ એ વાઘની અંદર પ્રવેશ કર્યો. એ વાઘ રૂપે મહારાજ થી આલ્યો. આવા ભગવાન છે એ ભક્તને માટે સદાય ભગવાન છે એ પડે પડે ભગવાનના અવતાર થાય છે. પછી આનંદથી અખંડાનંદ સ્વામી ચાલ્યા, મહારાજનું સ્મરણ કરતા ગયા અને સિંહ ઊભો હતો ને સિંહની સમીપે જઈને ઊભા રહ્યા, એટલે આ વાઘ તેની સમીપે જઈને ઊભા રહ્યા અને પછી કહ્યું કે અરે શા માટે ઊભા છો આમ, હે તમારું ખાજ તમારી આગળ આવ્યું છે ને ખાતા કેમ નથી, ખાઈ જાઓ એ કે વિચાર ન કરો, આવો એ કે ખોરાક બીજે ફેરે નહીં મળે, હે જલ્દી કરો એ કે જલ્દી, ત્યાં આમ કર્યું જલ્દી કરવાનું કીધું એટલે વાઘ છે એ પોતાનો પંજો ઊંચો કર્યો, પંજો ઊંચો કર્યો એટલે પાછો પાછો એમને એમ સીધો રાખી દીધો. મહારાજ એના સ્વામી માથે પંજો હાથ ઉગામ્યો નહીં, એટલે પછી થાપ મારીને અખંડાનંદ સ્વામી તો એમને ઉભા રહ્યા, પણ સ્વામી એનાથી ડર્યા નહીં, નિર્ભય થઈને કહ્યું. વાઘે પછી થાપ મારી તે વખતે સ્વામિનારાયણ ભગવાન એ સાવજની અંદર જ્ઞાન પૂર્યું, એટલે ભગવાન તે રૂપે થઈ અને પછી આગળ બધા જે વાઘ હતા એ અખંડાનંદ સ્વામીના પગમાં પડ્યા, પગમાં પડી અને નમસ્કાર કર્યા, પ્રદક્ષિણા કરી અને પાછા જંગલની અંદર ચાલ્યા ગયા. પછી દઈ પ્રદક્ષિણાચાર ગયા વાઘ તે વન મોઝાર, પછી લોટી લાગ્યા વાઘ પાય આવા સાધુને કેમ મરાય. ઓળખી ગયા મહારાજ પ્રવેશ કર્યો ને કે આવા સાધુને કેમ મરાય, કે આ તો ભગવાનના સંત છે, એ ભગવાનના સંતને મરાય નહીં. પછી મહારાજે આવી રીતે પરચો પૂરી અને અખંડાનંદ સ્વામીને ઉગાર્યા, એવો પરચો આ મુક્તાનંદ સ્વામીએ લખ્યો. એટલે ભગવાન છે એ ભક્તની આવી 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 સંકટ જ્યારે આવે છે ત્યારે રક્ષણમાં જ હોય છે.